નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ફરી જોડાય છીએ નવા એક ચેપ્ટર કે ભાગ પેલો એકાઉન્ટ ધોરણ બાર નો એનું ભાગીદારીનો પ્રવેશ તેનો સ્વાધીનો દાખલો જોઈએ મિત્રો કે તમને રિવિઝન માટે હું આજે મૂકી દઉં છું અને આપણે જોઈએ છીએ તો કે એમાં પી અને ક્યુ ત્રણ જેમ બે ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે જૂનું પ્રમાણ આપી દીધું છે મિત્રો એનું પાકો આ પ્રમાણે આપ્યું છે તેના હવાલા છે એ ટીક કરીને મિત્રો આપણે એ લાઈનમાં લગતા જાય પાકાશ્રયા પ્રમાણે કરતા જશું તો કે મૂડી પેટે સાઠ હજાર રોકડા લાવશે તો એ હવાલા ઉપર ટીક થશે મિત્રો કારણ કે એ આમાં કઈ પાકાશ્રયમાં આવે નહીં પાઘડીની કિંમત ત્રીસ હજાર નક્કી થઈ એ પણ હવાલામાં ટીક આ તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે નહીં એ એમાં ટીક કારણ કે પાઘડીનો હવાલા તણાય છે એ હું તમને સમજાવીશ ખરી પણ હવે જોઈએ જમીન મકાનની કિંમત નેવું હજાર ગણવી તો આ જમીન મકાન ઉપર આપણે ચોથો હવાલો ટીક કરી દઈએ મિત્રો જમીન મકાનની કિંમત નેવું હજાર ગણવી પછીનો છે દેવાદારો પર ગાલખાદન અમત પાંચ ટકા રાખવાની છે એના દેવાદારો પર કરી સ્ટોકની કિંમતમાં ઘટાડો કરી એના કર્યું આપણે લેણદારો ચૂકવવાના નથી બધા જ ભાગીદારોનું નવું પ્રમાણ પાંચ જેમ ત્રણ જેમ તમે પાંચ જેમ બે જેમ ત્રણ નક્કી કર્યું નવું પ્રમાણ પણ આપી દીધું છે મિત્રો તો એમ કીધું છે પ્રવાસ બાદનું પાકું સહ્યું ને આ પાઘડીની જરૂરિયાન કરવાની છે તો મિત્રો હવે આપણે દાખલા તરફ આગળ વધીએ છીએ હું રકમ બોલતો જઈશ તમે ટેક્સ્ટબુક બાજુમાં રાખી જશે એવી આશા સાથે જો કોઈ નવા મિત્રો હોઉં તો મારી ચેનલ આપ પ્રથમમાં જોતા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને રનિંગ હોવ તો પ્લીઝ મારી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરજો મિત્રો દાખલા તરફ આગળ વધીએ છીએ તો આપ્યું છે સૌ પ્રથમ મૂડી ખાતા તો મૂડી ખાતામાં જમા બાજુ લખવાનું બાકી આગળ લાવ્યા બે જૂના ભાગીદાર પી અને ક્યુ છે નવો ભાગીદાર આર છે તો મૂડી ખાતામાં અહીંયા લખો છું હું બાકી આગળ લાવ્યા મિત્રો સિત્તેર હજાર અને પચાસ હાજર બાકી આગળ લાવ્યા એમને લખેલું છું ત્યાર પછી આવે છે પ્રોવિડન્ટ ફંડ જે વેચાય નહીં તેથી પાકા સરૈયામાં ચાલુ દેવામાં એનું લખવાનું તો મિત્રો અહીંયા લખું છું પ્રોવિડન્ટ બંડ અત્યારે હું ટૂંકમાં લખું છું પીએફ લખી નાખું છું મિત્રો કેટલાનું કીધું છે તો મિત્રો આપણને કીધું છે અઢાર હજાર રૂપિયાનું પ્રોવિડન્ટ ફંડ હવે ત્યાર પછી મિત્રો જોઈએ લેણદારો તો લેણદારોમાં હવાલો છે તેથી આપણે અંદર લક્ષી પેલા લેણદારો કેટલા રૂપિયાના છે મિત્રો પાકા કાચા સરવૈયામાં એટલે ટૂંકમાં આપેલી આપણે જે રકમ છે પાકા સર એમાં બાવીસ હજારના છે એમાં એમ કીધું છે કે સાતમો હવાલો સાતમો હવાલો વાંચી મિત્રો આપણે લેણદારોને પાંચસો ચૂકવવાના નથી તો લેણદારોમાં ઘટાડો થયો મિત્રો તો લેણદારો માઇનસ ઘટાડો પાંચસો રૂપિયા ચૂકવવાના નથી તો બાર કેટલા આવશે મિત્રો એકવીસ હજાર પાંચસો હવે આ પાંચસો રૂપિયા હવાલા બીજી અસર ક્યાં આપવાની તો ભાઈ લેણદારો કે જે આપણે આગળ એમાં ઘટાડો થયો તો હવે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ કારણ કે લાભ કહેવાય તો અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતું છે મિત્રો આ મૂડી ખાતું રોકડ ખાતું પાઘડી માટેની મેં રાખી છે જગ્યા એ તો પુનઃ મૂલ્યાંકન જમા બાજુ લખીએ મિત્રો લેણદારો ખાતે પાંચસો રૂપિયા અહીંયા મિત્રો યાદ રાખજો જે અહીંયા વધઘટ કરી આપણે રકમ જ લખવાની હોય

જમીન મકાનની કિંમત પાકા સર એમ રકમમાં એસી હજારની આપી છે અને હવાલા નંબર ચોથો એમ કે છે કે કિંમત નેવું હજાર ગણવી તો એની બજાર કિંમત મિત્રો નેવું હજાર છે એ બાદ લખીએ આપણે તો હવે ઘટાડો થયો કે વધારો તો કે વધારો થયો કેટલા નતો કે દસ હજારનો મિલકતો માં ગત વધારો એની અસર એ કાંઈ આપી દીધી બીજી અસર ક્યાં આપવાની જો મિલકતોમાં વધારો થાય તો લાભ કહેવાય તો એથી અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતા લખવાનું જમીન મકાન ખાતે કેટલા દસ હજાર પ્લસ માઇનસ કર્યા હોય એ જ લખવાના મિત્રો હંમેશા તો આ જમીન મકાન ખાતે તો આ સમજાઈ ગયું તો હવે જોઈએ ત્યાર પછીનો આગળ એમ લખું છે દેવાદારો તો અહીંયા ખાલી દેવાદારો જ લખું છું મિત્રો યાદ રાખજો દેવાદારો કે જે અંદરની રકમમાં લખીએ આપણે આમાં પાકા સર્વેમાં પણ અંદર જ આપ્યું છે બાવીસ હજાર હવે એમાં પાંચમો હવાલો એમ કે છે કે દેવાદારો પર ઘાદ અનામત પાંચ ટકા ચૂકવવી હવે મિત્રો પાંચ ટકા ઘાલખાદક નો જોવો આમાં હંમેશા અસર આપતા પેલા હવાલાની કરવાની હવાલાની જે અસર આપવાની હવાલાવાળી વાળી ઘાલખાદ લખવાનું ઘાદ અનામત હવાલામાં એમ કીધું છે પાંચ ટકા રાખો તો બાવીસ હજારના પાંચ ટકા અગિયારસો રૂપિયા થાય છે મિત્રો ને આપણે બાળ કાઢી હવે એટલે સોરી હજી તો કાંઈ આવવાનું નથી એટલે વીસ હજાર નવસો પણ હવે આની બીજી અસર કેમ આપી તમે એમ કહેશો કે પાકા શરીરમાં તો બે હજાર આપી છે મિત્રો જો તો હવે બે હજાર છે એમાંથી જે આવડિયા છે બે હજારમાંથી અગિયાર અગિયારસો એ બાદ કરો કેટલા આવશે તો મિત્રો કે નવસો રૂપિયા આવશે હવે આ નવસો રૂપિયા જે અત્યારે અત્યાર લગી ધંધામાં આપણે બે હજાર રાખતા હતા પણ હવેથી તો અગિયારસો જ રાખવાની છે એટલે એટલો ગાલખાદમાં ઘટાડો થયો છે તો મિત્રો આપણે લખીએ પુનઃ મૂલ્યાંકન માટે લાભ કેવાય તો ચાલો અનામત ખાતે હવે મિત્રો અહીંયા અલગ પેન થી લખું છું એટલે તમને હાઇલાઇટ થાય કે અહીંયા બે હજાર માઇનસ બરાબર નવસો રૂપિયા જે આપણને લાભ થયો એ લખવાનો પિંક પેનથી એટલે મેં લખી દીધું છે આપશો જોઈ જ શકતા આવશે એવી આશા છે ત્યાર પછી મિત્રો હવે આગળ વધતા જાય સમયને ને ધ્યાન ને લઈને આપણે ઝડપી દાખલો કરી જેથી તમારો પણ સમય જાજો જાય નહીં હવે સ્ટોક આપ્યો છે મિત્રો તો સ્ટોકમાં પણ હવાલો છે તો સ્ટોક પણ અહીંયા જ આવશે મિત્રો ચાલુ મિલકતમાં સ્ટોક કેટલાના આપ્યો છે તો કે છત્રીસ હજાર ના સ્ટોક આપ્યો છે હવે એમાંથી બાદ કેટલા કરવાના શું કરવાનું કઈ નો સ્ટોકની કિંમત ચારસો ઘટાડો હવાલામાં જ કીધું છે આપણને કે છઠો વાલો સ્ટોકની કિંમત ચારસો ઘટાડો એટલે ઘટાડો કરવાનો અહીંયા ચારસો રૂપિયા છત્રીસ હજારમાંથી ચારસો રૂપિયા ઓછા કરવાના તો મિત્રો કેટલા થતા હશે તો છત્રીસ ચારસો કરી એટલે પાંત્રીસ હજાર છસો રૂપિયા બાદ લખવાના આ ઘટાડો થયો સ્ટોકમાં ઘટાડો આપણા માટે નુકસાન કહેવાય આ લખવાનું સ્ટોક પુનઃ મૂલ્ય ન ખાતાની ઉધાર બાજુ સ્ટોક કેટલા રૂપિયા તો કે ચારસો અને હજી મિત્રો તમને એમ ન ખબર પડે પુનઃ મૂલ્યાંકન ખાતામાં તો આપણું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું જે આપણે વાર્ષિક હિસાબમાં કરી છે એમ જ આ પુનઃ મૂલ્યાંકન ખાતાને બે એક જ ખાતા માનવા આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે માંડી વાર્તા હોય લખતા હોય તો આ એ રીતે લખવાનું મિત્રો તો એ રીતે પણ માનીને તમે લખી શકો છો તો આપણે વચાતું જ હશે મિત્રો હવે ત્યાર પછી આગળ વધીએ હવે પ્રવેશ સમયે રોકડ આવે ત્યારે રોકડ હંમેશા રોકડ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા એમ કરીને લખવી તો હું અહીં મિત્રો લખું છું બાકી આગળ લાવ્યા હવે કેટલા રૂપિયા બાકી આગળ લાવ્યા મિત્રો રોકડ તો કે ચાર હજાર હવે ત્યાર પછી આગળ જોઈએ મિત્રો આપણે પાઘડી તો પાકા સળવાની પાઘડી હોય જૂના ભાગીદારોના મૂડી ખાતે માંડી વળાય છે એટલે જૂના ભાગીદાર મૂડી ખાતું હોય એમાં એ ઉધાર બાજુ લખાય પાઘડી ખાતે પાઘડી ખાતે પણ હવે જોવો એમાં આવી છે વીસ હજાર તો આપણે વીસ હજાર કેમ લખવી ભાઈ જૂના ભાગીદારોના ખાતે તે જૂના ભાગીદારોના જૂના પ્રમાણે એના વચ્ચે વેચી નાખવાની મૂડી ખાતે માંડી વાળવાની તો જૂનું પ્રમાણ કેટલું છે આનું તો જૂનું પ્રમાણ આપણે દાખલાની શરૂઆતમાં કીધું છે ત્રણ જેમ બે તો ત્રણ જેમ બે પ્રમાણ વેચતા વીસ હજાર ગુણ્યા ત્રણના છેદમાં પાંચ બરાબર પીનું જે મળશે એ પીની મળશે ભાગડી

સાઠ હજાર રૂપિયા હવે લોકો મિત્રો ઈ લોકો મૂડી આવે છે નવો ભાગીદાર લખી નાખવાની આર મૂડી લાવ્યો તેના આર તેના ભાગની મૂડી લાવ્યો તેના અહીંયા આમનોદમાં વચ્ચે એક લીટી કરવાની તો આની પેલા ખતવણી કરી નાખી મિત્રો ઢોકળ ખાતાની ઉધાર બાજુ જમા પામતું ખાતું આરનું મૂડી ખાતું લખો મિત્રો અહીંયા ખાતે સાઠ હજાર રૂપિયા એક અસર આપી દીધી હવે બીજી અસર આપવાની છે તો તે ખાતે તો ખાતાની જમા બાજુ સાઠ હજાર તો મેં સાઠ હજાર હું લખી નાખું આરના મૂડી ખાતાની અહીંયા બે ડેસ શું લખવાનું ઉધાર પામતો ખાતું રોકડ અથવા બેંક અહીંયા સમાતું નથી એટલે મિત્રો રોકડ ખાતે લખું છું કાઉસમાં મૂડી લખવી ફરજિયાત મીન્સ કે તમને ખબર પડે કે આ મૂડીની રકમ આપણે સાઠ હજાર જમા કરી છે એટલે હવે ત્યાર પછી મિત્રો બીજો હવાલો છે કે પાઘડીની કિંમત નક્કી થઈ છે છે ત્રીજો એમ કે કે આરતીના પાઘડી રોકણમાં લાવશે નહીં હવે આમાં શું કરવાનું હવે મિત્રો આખી પેઢીની પાઘડી આપી છે તો હંમેશા આખી પાઢીની પાઘડી આપી હોય ત્યાં નવા ભાગીદાર કેટલી પાઘડી લઈ આવવાની નક્કી કરવી પડે પણ એનો ભાગ તો આપ્યો નથી નવા ભાગીદારનો તો પહેલાં એનું નવું પ્રમાણ તો આપ્યું છે આપણને કેટલું છે પાંચ જેમ બે જેમ ત્રણ પાંચ જેમ બે જેમ ત્રણ પણ હવે એ भाग भाग એ આવશે તો જૂના ભાગીદારો છે ત્યાગના પ્રમાણ વેચવું પડશે એના માટે પેલા ત્યાગ શોધવો પડશે જૂના ભાગીદારોના ત્યાગનું પ્રમાણ તો શોધી મિત્રો આપણે અહીંયા ત્યાગ એનો એનો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ અથવા જૂનો ભાગ માઈનસ નવો ભાગ જૂનો ભાગ કેટલો છે મિત્રો ત્રણ જેમ બે છે એટલે ત્રણ ના છેદમાં પાંચ અને બી અને ક્યુ બરાબર બે ના છેદમાં પાંચ માઇનસ નવો ભાગ કયો છે પાંચ જેમ બે તો પાંચ છેદમાં આ ત્રણેયનો જે સરવાળો આવે એ જ લખવાનો હોય તો પાંચના છેદમાં દસ અને અહીંયા બે ના છેદ માં દસ હવે મિત્રો આમાં બે રીતે તમે લસા લઈ શકો તો પાંચ દાણ પચાસ કરીને કરવું તો એ આ લે અને પાંચ એનમ રાખી દો તો અહીંયા એમ આવે તો આને ગુણ્યા બે અહીંયા બે બે ગુણ્યો એટલે દસ થઈ જાય છેદમાં અહીંયા એમ જ ગુણ્યા ઉપર બે છેદમાં બે બબે વડે ગુણી એટલે થઈ જાય તો હું એમનું રાખું છું છેદમાં દસ એમનું રાખું છું એટલે પાંચ દુ દસ થઈ જાય એટલે ઉપર છ ત્રણ દુ માઇનસ પાંચ અને અહીંયા બે દુ ચાર માઇનસ બે છેદમાં દસ એમનું રાખું છું મિત્રો તેથી મળી જાય છ માંથી એક જાય દસ ચારમાં બે એટલે દસ છેદમાં એક

બરાબર કુલ પાઘડી હવાલા માં ત્રીસ હજાર ગુણ્યા આર નો ભાગ ત્રણ ના છેદમાં દસ મીંડી મીંડી ઉડી ગયું ત્રણ તેરી નવ એટલે નવ હજાર રૂપિયાના ભાગની પાઘડી આવી મિત્રો પાઘડીનો હવાલો અમે લખ્યો સમજાઈ ગયો હશે ને આપને દેખાતો જ હશે હું આશા રાખું છું ત્યાર પછી હવે બીજી રકમ કે જે પાઘડી લઈ આવી હોય નહીં આપણે આમ નોંધ કરી પાઘડીના હવાલાને આમ નોંધ ફરજિયાત કરવી પડે દાખલામાં બોર્ડમાં પણ તો લખીએ રોકડ આવશે મિત્રો નહીં આવે કારણ કે એમ કીધું છે કે એ બધી રોકડમાં લાવશે એ રોકડમાં લાવશે જ નહીં તો કેમ આવે તો એ ભાગીદાર હોય ને એના મૂડી ખાતાની ઉધાર કરી નાખવાની તો શું લખવાનું આરના મૂડી ખાતે ઉધાર તે જૂના બે ભાગીદાર છે પી અને ક્યુ એના મૂડી ખાતે જમા કરના ખાતે જમા જમાનું લખાય હવે આના હતા નવ હજાર હવે આર ને જે આ નેવું હજાર છે નેવું હજાર સોરી નવ હજાર ઈ કયા પ્રમાણમાં ત્યાગના પ્રમાણમાં એક જેમ બે પ્રમાણમાં એના એક જેમ બે પ્રમાણ કરો છો એ કેટલું આવશે તો આનું આવશે ત્રણ હજાર અને આનું આવશે છ હજાર એક જે બે પ્રમાણે મેં કરી લીધું છે મિત્રો આ પાઘડી આપણે વેચી પાકા સરવૈયાની એને આ પાઘડી આરે જે હવાલાની છે એની કોઈ સંબંધ નથી યાદ રાખવું આ પાઘડી જૂના ભાગીદારો જે જૂના પ્રમાણમાં આવશે હવાલાની ત્યાગના પ્રમાણમાં આવશે પ્લીઝ આ મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ હવે આની ખતવણી કરવાની છે તેની ખતવણી કરીએ આરના મૂડી ખાતે ઉધાર મૂડી ખાતાની ઉધાર બાજુ બે જમા પામતા ખાતા છે મિત્રો એ જોવો જોઈએ તો કે ત્રણ હજાર અને છ હજાર રૂપિયા છે તો અહીંયા લખું છું ત્રણ હજાર અહીંયા છ હજાર જે આવડા હતા એ બે હવે આ પી ના મૂડી ખાતે જમા ને ક્યુના ક્યુ ના મૂડી ખાતે જમા જમા બાજુ ત્રણ હજાર ને છ હજાર અનુક્રમે છે તો હું ત્રણ હજાર છ હજાર લખી નાખું પણ ઉધાર પામતા થઈ ગયું છે ત્યાર પછી હવે આગળ જોઈએ આપણે હવે અહીંયા બધું જ પૂરું થઈ ગયું છે તો હવે આપણે ખાતા બંધ કરી મિત્રો બે ને બાજુમાંથી પ્લસ સરવાળો સૌથી વધુ આવે લખવાનો હોય તો સૌથી વધુ સરવાળો આવે છે આ બાદ એટલે વધે મિત્રો અગિયાર હજાર આમ લેખા હવે આ એવો નફો નફો કોની વચ્ચે વસાથે પી અને ક્યુ વચ્ચે કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં ત્રણ જેમ બે પ્રમાણમાં પી અને ક્યુ વચ્ચે ત્રણ જેમ બે પ્રમાણ કરો જોઈએ અગિયાર હજાર ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ અને અગિયાર ગુણ્યા બે ભાગ્યા પાંચ તેથી આપણને મળશે છ હજાર છસો અને આનું હોય છે ચાર હજાર ચારસો હવે મિત્રો આ નફો પુનઃ મૂલ્યાંકન ખાતાનો અહીંયા લઈ આવવાનું મૂડી ખાતાની જમા બાજુ લખવાનું અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા લખવાના અનુક્રમે છ હજાર છસો અને ચાર હજાર ચારસો હવે મિત્રો આ ખાતું બંધ કરીએ અહીંયા સરવાળો સૌથી વધુ આવે છે હારનો સાઠ હજાર અહીંયા લખી નાખવાનો એનો સાઈઠ હજાર જે આવતો હોય સાઈઠ હજાર માંથી કરો એટલે આપણને મળશે મિત્રો આને કહેવાય બાકી આગળ લઈ ગયા મૂડી ખાતાની જે આપણે આ લખી એ અહીંયા અત્યારે કરી છીએ અત્યારે મૂડી ખાતાની પી ક્યુ અને આર ની જે મૂડી આવશે એને લખી બાકી આગળ લઈ ગયા એ લખી મિત્રો પેલા પૂરું કરી દઈ હવે આનો સરવાળો કરીએ મિત્રો ક્યુ નો તો એ આવે છે સાઠ હજાર ચારસો તો અહીંયા લખો મેં અહીંયા લખો પડશે બે બાજુ સરવાળો વધુ આવે છે જે બાજુ સાઠ હજાર ચારસો માંથી આઠ હજાર બાદ કરી એટલે મિત્રો બાવન હજાર ચારસો રૂપિયા મળે છે મેં આ લખી નાખ્યા આ બાજુ સરવાળો આનો કરતા પીનો આપણને મળશે ઓગણ એસી હજાર છસો જે અહીંયા લખી નાખું હું ઓગણ એસી હજાર છસો ખાતા જે બંધ કરું છું મિત્રો હું બીજું કઈ કરતો નથી સડસઠ હજાર છસો જ ખાતા બધા કરવાનું હવે આ રોકડ ખાતું એમને બંધ કરવાનું છે એનું બંધ આપણે મૂડી અહીંયા લખી લખી નાખી મિત્રો નાખું છું તો મિત્રો હું બેંક ખાતું પણ બંધ કર્યું આ બધાનો સરળ બહાર લઈ ગયો છું હવે બેંક ખાતું બંધ કર્યું ચોસઠ ચોસઠ હજાર અહીંયા કાંઈ નથી બાકી આગળ લઈ ગયા આ આખરની જે રોકડ આવી એ પાકા અહીંયા ફરજિયાત દર્શાવી યાદ રાખું બંધ કરતા ખાતું ભૂલાય ન જાય હવા બેનો સરવાળો કરી નાખી બે બાજુનું સરખો સરળો આવી જાવ એટલે તમારો દાખલો સાચો બે લાખ દસ હજાર અને પાંચસો બંને બાજુનો સરવાળો કરી લ્યો આવે જ છે મેં કરી લીધો છે એટલે જ હું કહું છું મિત્રો બે લાખ દસ હજાર પાંચસો તો મિત્રો આપને દાખલો સમજાઈ ગયો છે હું આશા રાખું છું આપને સમજાઈ જ ગયો છે જો આપ ફોટો પાડવા માંગતા હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો તો મિત્રો ફરી કંઈક નવા વિચાર સાથે મળીશું આપણે આવા અનેક દાખલાઓ સાથે અને આખા એકાઉન્ટ ધોરણ અગિયાર બારમાં પ્રમાણે અત્યારે બારમું તમે કોમેન્ટ કરજો તમારે જે શીખવું હોય તો પ્લીઝ મારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય કૃષ્ણ આભાર